પણ ગૌતમને મહાવીરના નિર્વાણના સમાચાર આપવાનું સાહસ કોણ કરે? કોઈની તાકાત નથી. એક બાજુ તો હૈયામાં પ્રભુના વિરહની આગ છે જ, અને પછી ગૌતમને જો સમાચાર કહીને ગૌતમની જે સ્થિતિ થવાની છે એ અમારાથી જોઈ શકાય નથી. બધા જ દેવતાઓ ઘેરાઈ વળ્યા છે. થોડી વારમાં નગરના નર અને નારીઓ આવી ગયા છે. બધા ઉદાસ, નિરાશ, હતાશ, નિસ્તેજ, નિરાનંદ, નિરુત્સાહી. ગૌતમ બધાને પૂછે, ભાઈઓ તમે આમ કેમ ઉભા છો? બોલો ને, આજે શું થયું છે? તમારી આવી સ્થિતિ જોઈને હું બહુ ચિંતિત છું. તમારી પાસેથી કોઈ સમાચાર હોય તો મને સંભળાવો. કોઈની તાકાત નથી કે ગૌતમને કંઈ કહી શકે. અંતે ગૌતમે દેવતાઓને જોઈને કીધું, એ ભાઈ કંઈક બોલો, કેમ બોલતા નથી? જવા દો, તમે ના બોલો તો કઈ નહીં, હું તમને એક પ્રશ્ન કરું, એનો તો ઉત્તર આપશો ને. મારા મહાવીરને કેમ છે? અને દેવતા નીચે જોયું, એ ભાઈ તમને પૂછું છું, મારા મહાવીરને કેમ છે? સાતા છે ને, એને જો સાતા તો મને તમારી ગમે તેટલી આ સાતા હોય, મારે એની કોઈ ચિંતા નથી. કોઈ દેવની તાકાત નથી કે ગૌતમના પ્રશ્નનો જવાબ આપી શકે. સૌ ઢીલા પડી ગયા, બોર બોર આંસુ દેવતાની આંખોમાંથી ટપકવા લાગ્યા. ગૌતમને થયું નક્કી ગરબડ છે. એક દેવને હલાવીને કહે છે, જે હોય તે સત્ય કહો, શા માટે તમે મારાથી છુપાવો છો? કોઈ વાત નહીં છુપાવો. ઝૂકી ગયા દેવતા. દેવતાએ કીધું, ગુરુદેવ, આપનાથી છુપાવીને અમારે ક્યાં જવાનું? પ્રભુ વીરનું જો સ્વાસ્થ્ય બરાબર હોય ને, એમનું આયુષ્ય જો અખંડ અને અક્ષય હોય, તો અમે ઉદાસ થઈએ ખરા? મૌન થઈએ? અમારી આંખોમાં આંસુ હોય? એટલે ગૌતમ પૂછે છે, એટલે એ જ આપણા સૌના તરણ તારણહાર ચરમ તીર્થપતિ દેવાધિદેવ મહાવીર આપણને સૌને છોડીને ચાલ્યા. ગૌતમ માટે આ શબ્દ ન હતા. મસ્તક પર કોઈએ મારેલો વજ્રઘાત, આ સમાચાર નતા, એમના હૃદયને પહોંચાડેલો આઘાત. પ્રભુના નિર્વાણના સમાચાર એટલે ગુલાબ પર થયેલો કુઠારાઘાત. કબૂતર પણ જેમ બિલાડી તરાપ મારે, એમાં સમાચારે ગૌતમ પર તરાપ મારે. એમની વાચા હણાઈ ગઈ છે, દિંગમૂડ થઈ ગયા, કયામાંથી શક્તિ ચાલી ગઈ, શરીરના પ્રત્યેક અવયવ ઢીલા પડી ગયા, હૃદયમાં ધ્રાસકો પડી ગયો, આખી ધરતી જાણે ગોળ ગોળ ફરવા લાગી, પેટમાં જાણે ગોળો ચડવા માંડ્યો, અત્યંત અસ્વસ્થ સ્વર રૂંધાઈ ગયો, ગળે ડૂમો ફરાઈ ગયો, અને આંખમાંથી આંસુ પડ્યા, અને ગૌતમ ખુદ જમીન પર ધબ દઈને પડી ગયા છે. સ્મશાન જેવી શાંતિ પથરાઈ ગઈ છે. થોડી વારમાં ગૌતમ જાગ્રત થઈ ગયા છે, અને ગૌતમના મુખેથી નીકળ્યું છે, વીર વહેલા આવો ને, ગૌતમ કઈ બોલાવો ને, દર્શન વહેલું દીજીએ, મારા નાથ કેમ ચાલ્યા ગયા છો? નહીં આવો સમૂહ શરણમાં, હું જ્યારે જ્યારે તમને ભંતે ભંતે પૂછતો બોલતો, ત્યારે તમે કેટલા મીઠા મધુરા શબ્દો ગોયમાં, ગૌતમ કઈ બોલાવો? ભગવાન કેમ મને મૂકી રહે તમે ચાલ્યા ગયા છો? મને વિશ્વાસ નથી બેસતો કે તમે ગયા. આપે તો આપનું કામ કરી લીધું મોક્ષમાં ગઈને, પણ મને કેમ છૂટો પાડી દીધો? 30-30 વર્ષથી હું તમારી સાથે અને છેલ્લે પર છૂટો કર્યો. મારા કરતા તમને દેવસરમાં વધારે વાલો લાગ્યો, તો દેવસરમાંને તારવાનું, મને નહીં તારવાનું. મને જવાબ આપો, તમે કેમ મને મૂકીને ચાલ્યા ગયા છો? ગૌતમ કહે, ભોનાથ તે વિશ્વાસ આપી છે તર્યો, પરગામ મુજને મોકલી મુક્તિ રમણી તું વર્યો. તમે વિશ્વાસઘાત કર્યો છે.
છળ પ્રપંચ કપટ કર્યું છે. ભગવાન શા માટે તમે આવો ભેદભાવ કર્યો? મને શું ખબર કે તમે આવી રીતના ચાલ્યા જશો, નહીં તો હું એ મારા જ્ઞાનનો ઉપયોગ કરત. 30 વર્ષમાં મેં ક્યારેય મારા જ્ઞાનનો ઉપયોગ ન કર્યો. આજે મને ખબર નથી કે તમે આવું પરાક્રમ કરશો. કેવા કેવાને તમે તાર્યા, ચંડ કૌશિક, રોહિણીઓ, દ્રઢ પ્રહારી, પાપીઓને તાર્યા. હું ક્યાં એવો પાપી હતો કે તમે મને કેમ ના તાર્યા?